नमस्कार मित्रों, उर्विश वर्ल्ड में आपनु स्वागत छे। आज आपणे आत्मनिर्भर भारत विषय निबंध लखवाना छीए। हाल में कोरोना नी महामारी ना लीधे समग्र देश में लॉकडाउन छे, तेथी नरेन्द्र भाई आपणा वडाप्रधान श्री नरेन्द्र भाई मोदीए आत्मनिर्भर भारत बनावा माटे घणी योजनाओ अमल में मूकी छे अने आपणो देश आत्मनिर्भर बने ते माटे घणा प्रयत्नों पण थई रह्या छे। चलो आपणे आत्मनिर्भर भारत विषय निबंध लखीए, चलो स्टार्ट करिए। आत्मनिर्भरनो अर्थ ए छे कि कोईपण व्यक्तिनी ए स्थिति के जे स्थिति में ते बीजी कोईपण व्यक्ति पर आधार न राखे। आत्मनिर्भरता ए एक हकारात्मक शब्द छे जे कोईपण देश परिवार समाज माटे खूब ज महत्वपूर्ण होय छे। जो व्यक्ति आत्मनिर्भर छे तो तेने बीजानी मददनी ओछी जरूरियात पड़े छे। मुश्किलीना समय में आत्मनिर्भर व्यक्ति मजबूतीथी मुश्किलीमांथी निकली शके छे। आत्मनिर्भर भारतनो बीजो अर्थ ए छे कि भारत में के उत्पादन करता होय ते वर्ग थी बनेल अर्थव्यवस्थानो उपयोग करीने देश ने घरेलू अने निर्मात बजारोनी मांग पूरी करवामां देश ने समक्ष बनावू। वैश्विक महामारीना कारणे देशनी अर्थव्यवस्था ने जे असर थई छे तेने मजबूत करवा माटे प्रधानमंत्री नरेन्द्र मोदीजीनु आत्मनिर्भर भारत बनावानो आ प्रयत्न भारतना विकासमां वधारो करी शके छे। आत्मनिर्भर भारतनी वात ए नवी नथी, परंतु आ विचार महात्मा गांधीना समयमां पण गांधीजीए अपनावी हती। वोकल फॉर लोकलनो उल्लेख माननीय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदीए पोतना संबोधनमां कर्यो हतो, जेनो मतलब ए थाय छे कि आपणे आपणा देशमां बनेली चीजवस्तुओ माटे वोकल होवुं जोईए, જેથી આત્મનિર્ભર દેશ અને દેશનો વિકાસ થાય। આત્મનિર્ભર ભારત બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડ રૂપિયાનું એક પેકેજ તૈયાર કર્યું છે। આના દ્વારા ભારતમાં લોકોને કામકાજ કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે અને એવા પ્રયત્નો કરવામાં આવશે કે દેશના લોકો પોતાની જરૂરિયાત સંતોષવા વસ્તુઓનું દેશમાં જ ઉત્પાદન કરે। આપણે આપણા દેશમાં કોઈ પણ નાની અથવા મોટી વસ્તુનું ઉત્પાદન કરી શકીએ છીએ। આપણા દેશમાં કુશળ કારીગરોની પણ કમી નથી, માત્ર તેમનામાં ઉત્સાહ વધારવાની આવશ્યકતા છે। હાલમાં પણ કોરોના મહામારીના સમયમાં સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાનની ઘોષણા કરવામાં આવી છે, તેના ફળ સ્વરૂપે કોઈ પણ ઉદ્યોગ શરૂ કરવું તદ્દન સહેલું બની ગયું છે। કોરોના મહામારીની શરૂઆતના દિવસોમાં પીપીઈ કીટ, સેનિટાઈઝર અને માસ્ક માટે આપણે ચીન ઉપર નિર્ભર હતા, પરંતુ હવે તેનું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવે છે। દેશને આત્મનિર્ભર બનાવવા ઘણા ફાયદા છે, જેમ કે ઉદ્યોગોમાં વધારો થશે, તેનાથી રોજગારી મળશે, જેથી બેરોજગારી ઘટશે અને ગરીબીમાં પણ ઘટાડો થશે। દેશની અર્થવ્યવસ્થા પણ મજબૂત થશે, કોઈ વસ્તુ માટે બીજા દેશ પર નિર્ભર નહીં રહેવું પડે। દેશના આયાતમાં ઘટાડો અને નિકાસમાં વધારો થશે અને આયાતો ઘટવાથી વિદેશી અને નિકાસો વધવાથી વિદેશી ઊંડિયામણો પ્રાપ્ત થશે। આપણે આપણા દેશને આત્મનિર્ભર બનાવવું છે, પણ તેમાં આપણે સાવચેતી પણ રાખવી પડશે। કોઈપણ ઉદ્યોગ શરૂ કરતાં પહેલાં ચકાસી લેવું કે દેશના પર્યાવરણને નુકસાન તો નથી થઈ રહ્યું ને। આપણે જોઈએ છીએ કે કેટલાક દેશો આત્મનિર્ભર બનવા માટે પર્યાવરણ પર ધ્યાન આપતા નથી અને દેશને નુકસાન પણ પહોંચાડે છે। આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપણા પગલાઓ શરૂ થઈ ચૂક્યા છે, જેમ કે ઘરે બનાવેલી પીપીડીની જ ગણપતિ અથવા માટીના ગણપતિ બનાવીને દેશના પર્યાવરણને ઘણ બચાવી શકાય, દેશ આત્મનિર્ભર બની શકે અને દેશના લોકોને રોજગારી પણ મળી શકે। કોરોનાના સમયમાં પીપીઈ કીટ અને વેન્ટિલેટર પણ હવે આપણા દેશમાં જ બનવા લાગી છે। આપણે આપત્તિને અવસરમાં બદલી દીધું છે। આ રીતે આત્મનિર્ભર ભારત એ ભારતમાં ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્ત્વનું પગલું છે। આપણે બધાને સાથે મળીને આ સપનાને સાકાર કરવું છે અને આપણા દેશને આત્મનિર્ભર બનાવવું છે। જય હિન્દ, જય ભારત। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી અમારી બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। થેન્ક યુ